યાત્રાધામ અંબાજીમાં વર્ષે દહાડે 1.25 કરોડ માઈ ભક્તો માના ચરણોમાં શીશ નમાવે છે ત્યારે અનેક માઈ ભક્તોને યાત્રાધામમાં કડવા અનુભવ થઈ રહ્યા છે અને અંબાજીની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે ત્યારે પ્રસાદમાં ઉગાડી લૂંટ અને પાર્કિંગમાં દાદાગીરીથી લઈ ગુણવત્તાવિહીન વસ્તુઓ વેચાતી હોવાની બૂમરાડને આધારે કલેક્ટરે યાત્રિકોની સુરક્ષાને લઈ મહત્વના નિર્ણય કર્યો છે. યાત્રાધામ અંબાજી આવતા માઈ ભક્તો સાથે પ્રસાદને લઈ ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે ત્યારે આવનાર યાત્રિકોને પાર્કિંગને લઈ પણ દાદાગીરી સહન કરવી પડી રહી છે. યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતા યાત્રિકોની સુરક્ષા જળવાય તે હેતુથી આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા જિલ્લા કલેક્ટરે નિર્દેશ આપ્યા છે, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ, તોલમાપ, રેવન્યુ, પંચાયત, ગ્રાહક સુરક્ષાની ટીમોની રચના કરી કાર્યવાહીના આદેશ આપ્યા છે, તેમજ પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે. ત્યારે અંબાજીમાં આવનાર યાત્રિકો સાથે પ્રસાદમાં લૂંટ ન થાય તે હેતુથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના 3 કેન્દ્રો ખોલવામાં આવશે, તેમજ યાત્રિકોની સુરક્ષા જળવાય તે હેતુથી અંબાજીના જાહેર માર્ગ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર કાયમી ધોરણે ખોલવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગની તકલીફોને લઈ અંબાજી ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારે હવે અંબાજીમાં આવનાર કોઈપણ યાત્રિક લૂંટાય નહીં અને દાદાગીરીનો ભોગ ન બને તે માટે પોલીસને અસામાજિક તત્વો સામે પાસા જેવી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. આપણું પ્રસિદ્ધ યાત્રાધામ છે, લાખોની સંખ્યામાં લોકો ત્યાં આવે છે, ત્યારે કેટલાક યાત્રિકોની સાથે આવા કડવા અનુભવો પણ ચોક્કસ ધ્યાન ઉપર આવેલા છે અને એ અનુભવોને ધ્યાને લેતા આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાનું નિયત કરવામાં આવેલું છે. પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ સાથે સાથે ગ્રાહક સુરક્ષા, તોલમાપ, ફૂડ એન્ડ ડ્રગ્સ આ બધા સાથે આ બાબતે મીટિંગ કરવામાં આવેલી છે. જે પણ યાત્રિકો છે, યાત્રિકોને મદદ માટે ત્યાં એક દેખી શકાય એવી રીતનું હેલ્પ ડેસ્ક પોલીસ તરફથી અને ગ્રાહક સુરક્ષા તરફથી ચાલુ કરવાનું નિયત કરવામાં આવેલું છે, જેથી કરીને કંઈ પણ ફરિયાદો હોય તો ઇમિડિયેટલી ત્યાં આ જે પણ યાત્રિકો છે સંપર્ક કરી શકે. એવા લોકો કે જે આવી રીતની પ્રવૃત્તિઓ ચલાવે છે એમની યાદી પણ તૈયાર કરવાનું આપણે સૂચના આપેલી છે, જેથી કરીને સ્પેશિયલ વોચ આવા લોકો ઉપર રાખી શકાય. એ ઉપરાંત વારંવાર ત્યાં વિઝિટ થાય, સેમ્પલિંગ થાય, ત્યાં કંઈ પણ યાત્રિકોને કંઈ પણ ફરિયાદ હોય તો એના ઉપર ઇમિડિયેટલી એક્શન થાય એ મુજબની સૂચનાઓ તમામ લાગતા વળગતા અધિકારીઓને આપવામાં આવેલી છે. પોલીસ તરફથી પણ અને અન્ય ડિપાર્ટમેન્ટ તરફથી પણ ફ્લાઇંગ સ્કવોડ વગેરે બનાવી રેન્ડમલી ચકાસણી કરવામાં આવે અને એવી જ રીતના ડમી ગ્રાહક મોકલીને પણ ચકાસણી કરવામાં આવે અને એવા કોઈ પણ તત્વો ધ્યાન ઉપર આવે તો એમની સામે કડક હાથે કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે. અંબાજીમાં આવતા 1.25 કરોડ યાત્રિકોની સુરક્ષાને લઈ જિલ્લા કલેક્ટરે 6 ટીમોની રચના કરી યાત્રિક અને ગ્રાહક સુરક્ષા જળવાય તેવા નિર્દેશ આપ્યા છે. ત્યારે હવે ભક્તો સાથે પ્રસાદમાં લૂંટ અને દાદાગીરી મોંઘી પડશે.